નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 3 સપ્ટેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમ આપણે ચર્ચા કરીએ તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા 2 સપ્ટેમ્બરના, તે પ્રશ્નોનો રાઈટ આન્સર કયા છે તે જોઈએ. ગુજરાતમાં વિધવા સહાય યોજનાનું નવું નામ જણાવો. હવે જે વિધવા સહાય યોજના છે એનું નવું નામ આપી દેવામાં આવ્યું છે, નવું નામ આપવામાં આવ્યું છે, ગંગા સ્વરૂપ બહેનોને સહાયતા યોજના. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાંથી 3 જૂના શિલાસ્તંભો મળી આવ્યા છે, તો નર્મદા જિલ્લામાંથી મળી આવ્યા છે. નેશનલ બેસ્ટ ટીચર્સ એવોર્ડ 2020માં ગુજરાતના કયા કયા શિક્ષકોને એવોર્ડ મળશે? ગુજરાતના જે 3 શિક્ષકો છે તેને એવોર્ડ મળશે, જેમાંના મહિપાલસિંહ ચેતાવત, પ્રકાશ ચંદ્ર સુથાર અને સુધા જોશી, આ 3 ટીચરોને નેશનલ બેસ્ટ ટીચર એવોર્ડ આપવામાં આવશે. વૈન બપુ મેમોરિયલ એવોર્ડ 2020 કોને આપવામાં આવ્યો? તો ડૉક્ટર પંકજ જોશીની પસંદગી થઈ છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે કયા વર્ષે ચૂંટાયા? તો 1981 થી 1987 સુધીનો જે સમયગાળો છે તેમાં ચૂંટાયા હતા. જો કે આ પહેલાં તો પશ્ચિમ બંગાળથી ચૂંટાતા હતા. ઇન્દિરા ગાંધી એમને પોલિટિક્સમાં લાવ્યા, રાજકારણમાં લાવ્યા, એ રાજ્યસભામાંથી સાંસદ બન્યા આપણા ગુજરાતમાં 1981 થી 1987 દરમિયાન. જો એ પહેલાં પશ્ચિમ બંગાળમાં હતા, પરંતુ પશ્ચિમ બંગાળમાં વિપક્ષની સરકાર મજબૂત થતી ગઈ તો પછી ઇન્દિરા ગાંધી એમને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા. તો આ 5 પ્રશ્નોના રાઈટ આન્સર છે. અને જોઈએ આજના વિજેતા કોણ છે. તો આજના વિજેતા છે નીતા ચૌધરી બનાસકાંઠાથી. ખૂબ ખૂબ અભિનંદન નીતા ચૌધરી, ખૂબ ખૂબ અભિનંદન. એમણે 5 પ્રશ્નો રાઈટ આન્સર આપ્યા છે. બટ એ પહેલાં પિયુષ જે છે પાલનપુરથી, એમણે પણ રાઈટ આન્સર આપેલા છે. બટ પિયુષે ઘણી બધી વખત આ ગેમ જીતી ચૂક્યા છે. તો નેક્સ્ટ વિનર છે તે નીતા ચૌધરી. ખૂબ ખૂબ અભિનંદન. ચલો પિયુષ પાલનપુરને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે ઘણી બધી ક્વિઝ જીતી છે, ઘણા બધા ક્વિઝથી. તેમ છતાં પણ એ ક્વિઝ રમવાનું ચાલુ જ રાખ્યું છે. અને બીજા વિદ્યાર્થી મિત્રો પણ તમને રિક્વેસ્ટ કરીશ કે જે પણ ક્વિઝ જીતો છો તો તમે પણ પાર્ટિસિપેટ કરવાનું ચાલુ જ રાખો. તમારા માટે અલગથી આપણે વિચારી રાખ્યું છે. ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ ઓર્ડિનન્સમાં કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે? હવે એક ઓર્ડિનન્સ લાવવામાં આવ્યું છે. ઓર્ડિનન્સ એટલે કે જ્યારે કોઈ સત્ર ચાલુ ન હોય ત્યારે રાજ્યપાલ અથવા તો રાષ્ટ્રપતિ જે પણ કાયદો લાવતા હોય, રજૂ કરતા હોય, તેને આપણે ઓર્ડિનન્સ કહીએ છીએ. જેને બીજા શબ્દમાં આપણે કહીએ વટહુકમ. વટહુકમ વટહુકમ કોના દ્વારા લાવવામાં આવે? યા તો રાષ્ટ્રપતિ દ્વારા, યા તો રાજ્યપાલ દ્વારા. રાજ્યનો કાયદો હોય તો રાજ્યપાલ દ્વારા અને કેન્દ્રનો કાયદો હોય તો રાષ્ટ્રપતિ દ્વારા લાવવામાં આવે છે. પરંતુ જ્યારે સત્ર ચાલુ ન હોય ત્યારે, અથવા તો બેમાંથી એક સત્ર ચાલુ હોય, એક અથવા તો લોકસભાનું અથવા તો રાજ્યસભાનું, બેમાંથી એક ચાલુ હોય એક ચાલુ ન હોય ત્યારે. પરંતુ આપણે ગુજરાતમાં તો એક જ છે. તો આપણે ગુજરાતમાં જ્યારે વિધાનસભા ચાલુ નથી ત્યારે રાજ્યપાલ દ્વારા આ વટહુકમ લાવવામાં આવ્યો છે. તો હવે મુખ્યમંત્રી એમને રજૂ કરશે તો એમાં સજાની જોગવાઈ કેટલી કરવામાં આવી છે? જો અહીંયા ખાસ યાદ રાખજો, ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ, તેમાં 10 વર્ષની સખત કેદ અને 50,000 રૂપિયાનો દંડ આ જોગવાઈ કરવામાં આવી છે. ચલો તેમ આપણે જોઈએ. કેબિનેટ મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ આ એક વટહુકમ રજૂ કરશે. અને આ વટહુકમની જે મહત્વપૂર્ણ જે જોગવાઈઓ છે તે કઈ કઈ જોગવાઈઓ છે તે આપણે જોઈએ. ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. જો અહીંયા કેદ જે આપવામાં આવે છે એ કેદ 2 પ્રકારની આપવામાં આવે છે. જે પોલીસની તૈયારી કરે છે મિત્રોને ખબર હશે કે જે કેદ આપવામાં આવે છે, કેદ 2 પ્રકારની છે. કઈ કઈ છે? એક તો સાદી કેદ છે અને બીજી છે સખત કેદ. જે સાદી કેદ છે એ સાદી કેદ મતલબ કે સામાન્ય જે કેદ આપવામાં આવતી હોય છે તે કેદ, અને સખત કેદ એટલે કે એની સાથે કામ પણ કરાવવામાં આવતું હોય છે. અને સખત કેદમાં બીજો એક ભાગ પડે છે એકાંત કેદ. એકાંત કેદ, એકાંત કેદ એટલે કે કોઈ એક વ્યક્તિને અન્ય જે આરોપી છે અથવા કોઈ પણ વ્યક્તિઓથી અલગ રાખવું અને વધારેમાં વધારે એને 14 દિવસ સુધી રાખવામાં આવે છે અલગ. એટલે કે અલગ અલગ એને વાઇફરગેટ કરવામાં આવ્યું છે. વધારેમાં વધારે 3 મહિના સુધી એકાંત કેદમાં આપી શકાય. બટ એકાંત કેદ આપવા માટેની જે કન્ડિશન છે એમાંની પહેલી કન્ડિશન તો એ છે કે જે તે આરોપીને સખત કેદની સજા ફટકારેલી હોય તો જ એને એકાંત કેદ આપી શકાય. એટલે અહીંયા એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે 10 વર્ષ સુધીની સખત કેદ. ચલો હવે 10 વર્ષ સુધીની સખત કેદ તો એને વધારેમાં વધારે 3 મહિનાની એકાંત કેદ આપવી હોય તો આપી શકાય. જો કોઈમાં સાદી કેદની જોગવાઈ હોય તો પછી એને એકાંત કેદ ન આપી શકાય. બટ જ્યારે સખત કેદની જોગવાઈ કરી હોય તો યા તો એને સાદી કેદ પણ આપી શકાય, સખત કેદ પણ આપી શકાય, અને સરકાર ઈચ્છે તો એને એકાંત કેદ પણ આપી શકાય.
ગુંડાઓ સામે કેદ ચલાવીને કેસ ચલાવીને ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવશે. અહીંયા જો સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવશે. ગુંડા તત્વ દ્વારા મેળવવામાં આવેલી જે મિલકત હોય આ મિલકતને જિલ્લા મેજિસ્ટ્રેટ એને ટાંચમાં લઈ શકે, જેને આપણે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કહીએ છીએ, ડીએમ. તો ડીએમ પણ એને આ જેટલી એની પ્રોપર્ટી છે દરેક પ્રોપર્ટી એને ટાંચમાં લઈ શકે છે. ગુનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઈજી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક છે. રેન્જ આઈજી, આપણે જે હાલ ગુજરાતમાં 7 રેન્જ હતા, હવે જિલ્લાની વધારવામાં આવ્યા તો કુલ 9 રેન્જ કરી દેવામાં આવી છે. અથવા તો જે પોલીસ કમિશનર વિસ્તાર છે તો પોલીસ કમિશનરની લેખિત એની પૂર્વ મંજૂરી જરૂરી છે. સાક્ષીઓને રક્ષણ પૂરું આપવામાં આવશે, એટલે કે એનું નામ સરનામું અને એની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે. એટલે કોણે આ પ્રકારની માહિતી આપી છે, બાતમીદાર જે વ્યક્તિ છે એની ઓળખ અહીંયા એકદમ ગુપ્ત રાખવામાં આવશે. દારૂનો વેપાર હોય, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ કરવું, વ્યાજખોરી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, આ ઘણા બધા આ પ્રકારના જે ગુનાઓ છે એ સિવાય હથિયાર રાખવી, પરવાના વગરના જે હથિયારો હોય આ હથિયારો રાખવા, અને આ બધી જે બદીઓ છે એટલે કે એક પ્રકારની જે ખામીઓ છે આ ખામી દૂર કરવા માટે અથવા તો એક પ્રકારની જે ધૃણા છે એને દૂર કરવા માટે થઈને આ સરકારે કાયદો લાવ્યા છે. રાજ્યની વિકાસ યાત્રામાં અવરોધક બનનારા, જાહેર સ્વાસ્થ્યને ખલેલ પહોંચાડનારા, હિંસા, ધાકધમકી, બળજબરીથી નિર્દોષ નાગરિકોનું શોષણ કરનારા જે ગુંડા તત્વો છે આ ગુંડા તત્વોની જે હવેલી પ્રવૃત્તિ છે એને સખ્તાઈથી સમાપ્ત કરવામાં આવશે, એટલે કે એને કડકાઈથી એના પર વલણ અપનાવવામાં આવશે અને એને હવે બંધ કરવામાં આવશે. મિત્રો, તમે કદાચ નામ સાંભળ્યું છે પાસા, પાસા, પાસા એક્ટ. પાસાનું પૂરું નામ શું થાય છે? પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ. પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ પાસા. તો પાસાની જોગવાઈ છે એને હવે વધારો કરવામાં આવ્યો છે, એટલે કે જે પાસાની જે ઘણી બધી જોગવાઈઓ છે એમાંની આ અમુક એવી જોગવાઈઓ છે કે એનો મહત્વપૂર્ણ રીતે એને ઉપયોગ કરી શકાય, અને મહત્વપૂર્ણ મતલબ કે એને સારી રીતે ઉપયોગ કરી શકાય. જે કાયદો બનાવ્યો છે તો પછી કાયદો એને મૂકી કેમ રાખવો? જરૂર છે તો એને જરૂર પ્રમાણે એનો ઉપયોગ થવો જોઈએ અને તો જ કાયદો બનાવો. એક એક્ઝામ્પલ તમને આપું. ચલો, અગર ઘણી વખત તમે કોઈ શોર્ટ સ્ટોરી સાંભળી હશે, લઘુકથા, તો એમાં શું લખ્યું છે કે જ્યારે તમે કોઈ એક લઘુકથા સાંભળ વાંચતા હોય તો એમાં તમને બતાવ્યું છે કે દિવાલ પર એક બંદૂક લટકે છે. તો આ વર્ણન કવિએ કર્યું છે, લેખકે વર્ણન કર્યું છે કે દિવાલ પર બંદૂક લટકે છે તો બંદૂક એને ફોડવી પડશે, બંદૂકને ફાયર કરવું પડશે, નહીં તો એને ખાલી ખોટી બતાવવાની જરૂર નથી આ શોર્ટ સ્ટોરીમાં. જે અધરવાઇઝ લઘુ જે સ્ટોરી છે એમાં આ પ્રકારનો ઉલ્લેખ ન થવો જોઈએ. જો એની મહા નવલકથા હોય તો વસ્તુ ઠીક છે. એ જ રીતે અહીંયા કાયદો બનાવ્યો છે તો પછી એનો ઉપયોગ થવો જોઈએ, એટલે કે પાસામાં જે પણ કાયદાઓ છે એમાંના મહત્વપૂર્ણ છે તે અહીંયા લેવા જોઈએ, અને લોકોને સુખ શાંતિ સલામતી મળે, સુરક્ષિતતા પોતે મહેસૂસ કરે એટલા માટે આ કાયદો જરૂરી હતો. રાજ્યની જે વિકાસ યાત્રા છે એમાં કોઈ જે વ્યક્તિ બાધારૂપ બનતા હોય તો એવા લોકોને પણ અટકાવવા જોઈએ. જેવી રીતે આપણે વાત કરી હતી કે કોઈ બિનકાયદેસર રીતે કોઈ જમીન પચાવી પડે તો એના માટે પણ કાયદો લાવ્યા છે. એટલે કે સરકાર ઘણી બધી રીતે આમ નાગરિકને ફાયદો થાય એ પ્રકારના કાયદાઓ લાવ્યા છે. આમાં જો ગુંડા લોકો જે છે અથવા તો જમીનનું કૌભાંડ કરનારા હોય, સાથે સાથે કર્મચારીઓ જે ભ્રષ્ટાચારી કર્મચારી છે એને પણ અહીંયા આવરી લેવામાં આવે છે. તો આ બધા કાયદાઓ એવા છે કે જેને હવે એનો કડકાઈથી અમલ કરવામાં આવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ગુંડારાજ વિહીન ગુજરાત તરફ રાજ્ય સરકારનું એક કદમ છે, જેમાં ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે મુખ્યમંત્રી દ્વારા, અને તેમાં સજા કેટલી જોગવાઈ કરવામાં આવી છે? 10 વર્ષ સુધીની સખત કેદ અને 50,000 રૂપિયા સુધીનો દંડ. એટલે કે 10 વર્ષ સુધી, એ 10 વર્ષ સુધીનો છે તો 2 દિવસની પણ આપી શકે, 2 મહિનાની પણ આપી શકે, 2 વીકની પણ આપી શકે, 3 વર્ષની પણ આપી શકે અને 5 વર્ષની પણ આપી શકે. તો અપ ટુ 10 યર, એટલે કે 10 વર્ષ સુધીની સજા છે અને 50,000 રૂપિયા સુધીનો દંડ અહીંયા ફટકારવામાં આવશે. ભારતીય રેલવેના વર્ષ 2030ના સંપૂર્ણ ગ્રીન રેલવે મિશનના ભાગરૂપે અત્યાર સુધી કેટલા સ્ટેશનોને સોલરાઇઝ, એટલે કે સૌર ઉર્જા સંચાલિત કરી દેવામાં આવ્યા છે? તો 960 રેલવે સ્ટેશનો છે એને આ પ્રકારે સ્વચ્છ સૌર ઉર્જા અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો 2030 તક ભારતીય રેલવે પૂર્ણ રૂપે હોવો જાયગી હરિત રેલવે, એટલે કે હવે 2030 સુધીમાં આપણે જે ભારતીય રેલવે છે એને ગ્રીન રેલવે તરીકે જાહેર કરી શકાય, એટલે કે એને ગ્રીન હરિત રેલવે મતલબ કે એક પ્રદૂષણ મુક્ત રેલવે બનશે. ભારતીય રેલવે પોતાની વીજળીની જરૂરિયાત માટે 100% આત્મનિર્ભર બનવાના ઉદ્દેશને પ્રાપ્ત કરવા અત્યાર સુધીમાં 960 પણ વધુ સ્ટેશનો પર સૌર ઉર્જા સંચાલિત એને કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત 550 સ્ટેશનો માટે 198 મેગાવોટ સોલર રૂફટોપની ક્ષમતા માટે પણ ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. એટલે કે હવે જો આ 550 જેટલા રેલવે સ્ટેશનો છે ત્યાં
સોલર રૂફટોપ લગાવી દેવામાં આવશે. 198 મેગાવોટ સોલર રૂફટોપની આ પ્રકારની એક પેનલ આખી તૈયાર કરવામાં આવશે, જેમાં વારાણસી, દિલ્હી, નવી દિલ્હી, જયપુર, સિકંદરાબાદ, કોલકાતા, ગુવાહાટી, હૈદરાબાદ અને હાવડા બધા રેલવે સ્ટેશનો છે કે જે સોલર પાવરથી ચાલે છે. ભારતીય રેલવે તેની ઉર્જા જે વપરાશ છે એની તમામ જરૂરિયાતો પહોંચી વળવા માટે સૌર ઉર્જા ઉત્પન્ન કરવાની તૈયારીમાં છે અને 2030 સુધીમાં 33 બિલિયન યુનિટથી વધુ ઉત્પાદન કરશે. હાલમાં જે આપણી વાર્ષિક જરૂરિયાત છે રેલવેની, માત્ર ને માત્ર રેલવેની, એ વાર્ષિક 20 અબજ યુનિટ છે અને પછીથી 33 બિલિયન યુનિટ એને બનાવવાનું આપણું લક્ષ્ય છે 2030 સુધીમાં. 2030 સુધીમાં રેલવેની ખાલી પડેલી જમીનનો ઉપયોગ કરીને ભારતીય રેલવે 20 ગીગાવોટ ક્ષમતાવાળા સોલર પ્લાન્ટ લગાવવાની પણ યોજના છે. એટલે કે જે આપણી પાસે 51,000 હેક્ટર જેટલી ખાલી જગ્યા છે રેલવે પાસેની, તો હવે જે રેલવેની પટરી છે તો પટરીની આસપાસનો જે વિસ્તાર છે ખાલી વિસ્તાર, તો આ ખાલી વિસ્તાર જે અબંડન્ટ વિસ્તાર છોડી દેવામાં આવ્યો છે કે ત્યજી દેવામાં આવેલો જે વિસ્તાર છે ત્યાં સોલર પેનલ લગાવી દેવામાં આવશે, જેનાથી ફાયદો શું થશે, તો આ જે જમીન છે એ જમીનનો પણ ઉપયોગ થશે અને રેલવે માટે જે સોલાર એનર્જી આપણે ઉત્પન્ન કરવી છે તો એમાં પણ આપણને ખૂબ મહત્વનો ફાયદો થશે. વર્ષ 2030 પહેલાં ભારતીય રેલવે શૂન્ય કાર્બન ઉત્સર્જક બનશે, એટલે કે શૂન્ય કાર્બન ઉત્સર્જન, એટલે કે કાર્બનનું આપણે જે કાર્બન છોડતા હોઈએ એ કાર્બન છોડવાનું બંધ થઈ જશે, એટલે કે શૂન્ય કાર્બન ઉત્સર્જક બનશે ભારતીય રેલવે. કયા વર્ષ સુધીમાં? 2030ના વર્ષ સુધીમાં. 2023 સુધીમાં રેલવે સ્ટેશનને 100% વીજળીકરણ કરવાનો ભારતીય રેલવેનો લક્ષ્યાંક છે, કે જે હાલ કોલસાથી અથવા તો ડીઝલ એન્જિન જે ચાલે છે ટ્રેનો, એ બધી ટ્રેનો હવે વીજળીકરણ કરી દેવામાં આવશે. બની શકે કે કોઈ અમુક એવા પહાડી વિસ્તાર છે, દુર્ગમ વિસ્તાર છે કે જ્યાં પહોંચવું ઇમ્પોસિબલ છે, એવા જગ્યા પર કદાચ આ વીજળીકરણ પોસિબલ નથી, તો એ જગ્યા પર ડીઝલ એન્જિન જ ચાલુ રહેશે. બટ મોટાભાગનો જે વિસ્તાર છે એને વીજળીકરણ કરી દેવામાં આવશે, એટલે કે ઇલેક્ટ્રિકલી એને જોઈન્ટ કરી દેવામાં આવશે. CSIR CMERI દ્વારા વિશ્વનું સૌથી મોટું સોલાર ટ્રી ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું? વિશ્વનું સૌથી મોટું સોલાર ટ્રી ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે દુર્ગાપુર, પશ્ચિમ બંગાળ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો આ સોલાર ટ્રી એટલે કે કદાચ તમે જોયું હશે, આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ કે આપણા ગુજરાતના દાંડી ખાતે આ પ્રકારના સોલાર ટ્રી મૂકવામાં આવે છે. ઘણા બધા સોલાર ટ્રી મૂકવામાં આવે છે, ત્યાં નંબર ઓફ સોલાર ટ્રી વધારે છે. અહીંયા એક જ સોલાર ટ્રી છે, એમાં નંબર ઓફ પેનલ વધારે છે, એટલે આ વિશ્વનું સૌથી મોટું સોલાર ટ્રી બન્યું છે. અધરવાઇઝ નંબર ઓફ સોલાર ટ્રીની દ્રષ્ટિએ જોઈએ તો નંબર ઓફ સોલાર ટ્રી આપણા ગુજરાતના દાંડી ખાતે ઘણા બધા છે, બહુ બધા છે. 41 આ પ્રકારના સોલાર ટ્રી મૂકવામાં આવેલા છે. પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં CSIR સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિશ્વનું સૌથી મોટું સોલાર ટ્રી વિકસિત કરવામાં આવ્યું છે, જે દુર્ગાપુર ખાતે આવેલી હાઉસિંગ કોલોની ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. અને આ જે સોર ટ્રી મૂકવામાં આવ્યું છે એની ક્ષમતા કેટલી છે? તો 11.5 કિલોવોટ છે ડેઇલી, 11.5 કિલોવોટ રોજિંદી એની ઉત્પાદન ક્ષમતા છે. અને વાર્ષિક એની ઉત્પાદનતા આપણે જોઈએ તો 12,000 થી 14,000 કિલોવોટની છે. વિશ્વનું અત્યાર સુધીની જે સૌથી મોટું ટ્રી હતું એ યુરોપમાં હતું, જેની રોજિંદી જે આપણે ક્ષમતા કહીએ તો એ ક્ષમતા હતી 8.6 કિલોવોટની હતી. બટ હવે જે સૌથી મોટું બન્યું છે એ 11.5 કિલોવોટ સાથે આપણું ભારતનું છે, પશ્ચિમ બંગાળના દુર્ગાપુર ખાતેનું. આ સોલર ટ્રીની સોલર પીવી એટલે કે જેને પીવીને આપણે કહીએ છીએ ફોટો વોલ્ટેક પેનલ, એ સૂર્યપ્રકાશ પડે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એક સોલર ટ્રીપમાં 35 સોલર પીવી પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં પ્રત્યેકની ક્ષમતા કેટલી છે? તો 330 વોટ્સ PMAX ની એની ક્ષમતા છે. અને ભવિષ્યમાં આ સોલર ટ્રીને પંપ, ઈ ટ્રેક્ટર્સ જેવી કૃષિ પ્રવૃત્તિઓ કરવા માટે પણ એને ઉપયોગીમાં લાવી શકાશે. CSIRનું પૂરું નામ શું થશે? કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એનું પૂરું નામ થાય છે. સંરક્ષણ મંત્રાલયે કઈ રોકેટ સિસ્ટમ ખરીદવા BEML, TPCL અને LNT સાથે 2580 કરોડના કરાર કર્યા? હવે અહીંયા સંરક્ષણ મંત્રાલય ડિફેન્સ મિનિસ્ટ્રી છે, એ ડિફેન્સ મિનિસ્ટ્રીએ કઈ એક રોકેટ સિસ્ટમ ખરીદવા માટે કરાર કર્યા છે? તો પિનાકા સિસ્ટમ ખરીદવા માટે કરાર કર્યા છે. આપ જોઈ શકો છો કે આ જે પિનાકા સિસ્ટમ છે એમાં કેટલા રોકેટ્સ એકસાથે હોય છે? તો 6 આ સાઈડ હોય છે અને 6 બીજી સાઈડ, એટલે કે કુલ 12, એક સિસ્ટમમાં 12 રોકેટ હોય છે. સંરક્ષણ મંત્રાલયની એક્વિઝિશન વિંગે પિનાકા રોકેટ સિસ્ટમ ખરીદવા 2580 કરોડના કરાર કર્યા છે. આ કરાર એક સરકારી અને 2 પ્રાઇવેટ કંપનીઓ છે. કઈ કઈ કંપની છે? ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, ટાટા પાવર કંપની લિમિટેડ અને લાર્સન એન્ડ ટુબ્રો, આ કંપની 3 કંપનીઓ સામેલ કરવામાં આવી છે, જેમાં ભારતીય સેનાની આર્ટિલરીની 6 પિનાકા રેજિમેન્ટ્સને આ રોકેટ સિસ્ટમના સપ્લાય માટે કરાર
કરવામાં આવ્યા છે. હવે જે સિસ્ટમ જે આપણે વિકસાવવાના છે એ સિસ્ટમ આ ત્રણ કંપનીઓ પાસેથી ખરીદવામાં આવશે. 114 લોન્ચર, ઓટોમેટેડ ગન એમિંગ એન્ડ પોઝિશનિંગ સિસ્ટમ અને 45 કમાન્ડ પોસ્ટ જે LNT અને TPCL. TPCL અગેન પૂરું નામ શું થશે આપણે જોઈ લઈએ, ટાટા પાવર કંપની લિમિટેડ. LNTનું પૂરું નામ શું થશે, લાર્સન એન્ડ ટુબ્રો. અને જે બીજી કંપની હતી BEML, કે જેનું આ BEML કે જેનું પૂરું નામ થાય છે ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, એમની પાસેથી ખરીદવામાં આવશે. 330 રોકેટ લોન્ચર વ્હીકલની ખરીદી BEML એટલે કે ભારત અર્થ મૂવર્સ લિમિટેડ એની પાસેથી ખરીદવામાં આવશે, જેનું નિર્માણ 2024 સુધીમાં કરી આપવાનું રહેશે. હવે આ આપણે જે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ જે આપણે વાત કરીએ છીએ તો એમાં પણ ઘણો બધો ફાયદો થશે, કારણ કે આ પિનાકા જે આપણે સિસ્ટમ ખરીદવાના છીએ એ ભારતની કંપનીની બનાવટને ભારતમાંથી ખરીદવાના છીએ. સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષમાં પ્રથમવાર સાયકલિંગ સમિટનું આયોજન થશે. તો કયા વર્ષમાં આ આયોજન કરવામાં આવશે, પ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે, તો એ કયા વર્ષમાં થશે, 2021ના વર્ષમાં કરવામાં આવશે. સાયકલિંગની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા વર્ષ 2021માં પ્રથમ વખત સાયકલિંગ સમિટનું આયોજન કરશે, અને આ આયોજન એ દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરમાં કરવામાં આવશે. આ સમિટમાં સાયકલ ચલાવનારાઓ હોય, રમતવીર, સાયકલિંગના કોચ હોય, સ્વાસ્થ્ય અને આરોગ્યના નિષ્ણાતો હોય, સાયકલ બ્રાન્ડના ઉદ્યોગ સાહસિકો અથવા ઉદ્યોગપતિઓ હોય અને વૈશ્વિક નામાંકિત વ્યક્તિઓ પણ આ સાયકલિંગ રેસમાં ભાગ લેશે. સાયકલિંગથી શરીર અને માનસિક આરોગ્યની તંદુરસ્તી ઘણી બધી સારી રહે છે, અને હાલ જે કોરોના મહામારીનું જે એક કહેર છે તો એ કહેરમાં પણ સાયકલિંગનું પ્રમાણ ઘણું બધું વધ્યું છે, કારણ કે લોકો એક્સરસાઇઝ પણ કરે છે, તો દરેક રીતે સાયકલિંગનું પ્રમાણ વધ્યું છે. સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એનું આયોજન કરશે, એના પ્રેસિડેન્ટ કોણ છે હાલમાં, પરમિન્દરસિંહ ધિંડસા એના પ્રેસિડેન્ટ છે. ભારતમાં કયા માસને દર વર્ષે રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવામાં આવશે, રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે સપ્ટેમ્બરને ઉજવવામાં આવે છે. આપ જોઈ શકો છો હવેથી એને ઉજવણી કરવા માટે આવશે પોષણ માસ 1 થી 30 સપ્ટેમ્બર, હવે એને પોષણ માસ તરીકે ઉજવવામાં આવશે. હવે જોઈ શકો છો કે જે બાળકનો જન્મ થાય છે તો એને સોનેરી 1000 દિવસ બાળકના સર્વાંગી વિકાસનું પ્રથમ સોપાન છે, એમાં આ દિવસો આપણે જે ખાસ યાદ રાખવાના છે કે સગર્ભાવસ્થાના 270 દિવસ છે, તો આ સગર્ભાવસ્થાની જાણ થતાં તરત જ આંગણવાડીમાં નોંધણી કરાવી, સમતુલ આહાર અને આરામની કાળજી લેવી, લોહ તત્વ અથવા આયર્ન અને કેલ્શિયમની ગોળીનું નિયમિત સેવન કરવું. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારથી લઈ જન્મથી લઈને 6 માસના બાળકો માટે એટલે કે 180 દિવસ સુધીના બાળક છે એમના માટે પહેલાં 1 કલાકમાં ફક્ત સ્તનપાન કરાવવું, 6 મહિના સુધી માત્ર સ્તનપાન, ગળથૂથી મધ કે પાણી પણ આપવા નહીં, મધ પાણી ગળથૂથી આ કંઈ જ ના આપવું, અને 7 માસથી 24 માસ સુધીનું બાળક હોય તો એને 6 મહિના પૂર્ણ થાય એટલે તરત જ એને વધારાનો કોઈ આહાર આપવાનો, એટલે કે માતાનું જે સ્તનપાન કરાવે છે એ સિવાયનો આહાર આપવો, અને ઉંમર પ્રમાણે બાળકના આહારમાં વધારો કરવો, પરંતુ સતત 2 વર્ષ સુધી સ્તનપાન અવશ્ય કરાવવું. જે બાળક જેટલું પણ સ્તનપાન કરે છે માતાને તો એના હાડકા મજબૂત થાય છે, હાડકા મજબૂત કરવા માટે પણ આ એક બેસ્ટ ઉપાય છે. ભારતમાં સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવામાં આવશે. ગયા વર્ષે આપણા જે વડાપ્રધાન છે, પ્રધાનમંત્રી, એમણે મન કી બાત કાર્યક્રમમાં આ વાત રજૂ કરી હતી, અને આ વખતની જે મન કી બાત હતી ઓગસ્ટ 2020ની, તો એમાં પણ મન કી બાતમાં આ પ્રધાનમંત્રીએ આ વિશે વાત કરી હતી. જોકે તમને આ મન કી બાત 2020ની જે મન કી બાત છે એના વિશે તમને કોઈ ને કોઈ ન્યૂઝ મળશે, ઘણી બધી ન્યૂઝ મળશે, એમાં શું કહ્યું છે ને એ ન્યૂઝ કદાચ તમને નહીં મળ્યા હોય, પરંતુ બહુ બધા ડિસલાઇક મળ્યા છે ને એ તમને પાક્કી ખબર હશે. બટ હું એક રિક્વેસ્ટ કરીશ કે એ લાઇક કરો ના કરો એની સાથે કોઈ મતલબ નથી, બટ તમે મન કી બાત સાંભળજો, કારણ કે આપણે એક્ઝામ આપવાની છે, આપણે પોલિટિકલ કેરિયર નથી બનાવી. જો પોલિટિકલ કેરિયર બનાવ્યું હોય તો અવશ્ય વાત એ પણ સાંભળવી પડે, બટ આપણે એક્ઝામની તૈયારી કરીએ છીએ, પરીક્ષાની તૈયારી કરીએ છીએ, સરકારી નોકરીમાં આવવું છે, તો એ હાલ સરકાર જે કહે છે એ આપણા માટે માન્ય હોવું જોઈએ, પછી જે આપણે કરીએ તે. બટ સરકાર જે ડેટા આપે છે, તો સરકાર જે માહિતી આપે છે એ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું હોય છે, તો સરકારે જે પણ માહિતી આપી હોય આ મન કી બાત કાર્યક્રમ એ આપણા માટે ઘણું બધું અગત્યનું હોય છે. તો એક રિક્વેસ્ટ કરીશ કે તમે એઝ અ સ્ટુડન્ટ તરીકે આ કમ્પલસરી તમારે સાંભળવી જોઈએ મન કી બાત. પોષણ માસ દરમિયાન MyGov.in પોર્ટલ પર ખાદ્ય પદાર્થો અને ન્યુટ્રિશન ક્વિઝ અને મીમ કોમ્પિટિશનનું પણ એમને આયોજન કરવામાં આવશે, એ પ્રકારે પણ વાત કરવામાં આવી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે ત્યાં પણ વિશિષ્ટ ન્યુટ્રિશન પાર્કની પણ રચના કરવામાં આવી છે. દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય પોષણ સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવશે. જો આપણે દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરીએ છીએ,
પોષણ સંબંધી શિક્ષણ દ્વારા સારા સ્વાસ્થ્ય અને આરોગ્યપ્રદ જીવનને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકારે 1982માં આ અભિયાનની શરૂઆત કરી હતી અને હાલમાં જે આ ચલાવે છે અભિયાન એ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ફૂડ એન્ડ ન્યુટ્રિશન બોર્ડ દ્વારા એની ઉજવણી કરવામાં આવે છે. જે થીમ હતી 2020ની થીમ કે રાખવામાં છે, નેશનલ ન્યુટ્રિશન વીકની થીમ ઇટ રાઇટ બાઇટ એન્ડ બાઇટ એની થીમ રાખવામાં આવી છે. જો કે કેન્દ્ર સરકારે એક ટાર્ગેટ બનાવ્યો છે કે 2022 સુધીમાં ભારતને કુપોષણ મુક્ત બનાવવાનું આ એક મોટા મોટું અભિયાન છે, જેની સાથે પોષણ અભિયાન પણ ખૂબ મહત્વનું છે. કયું મંત્રાલય 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા પખવાડીનું આયોજન કરી રહ્યું છે? સ્વચ્છતા પખવાડિયું હાલ ઉજવાઈ રહ્યું છે, તો કયા મંત્રાલય દ્વારા ઉજવાઈ રહ્યું છે? રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા ઉજવાઈ રહ્યું છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય તારીખ 1 થી 15 સપ્ટેમ્બર 2020 સુધી સ્વચ્છતા પખવાડીનું આયોજન કરી રહ્યું છે, એટલે કે હાલ જે ઉજવાઈ રહ્યું છે તો એ સ્વચ્છતા પખવાડીનું આયોજન થઈ રહ્યું છે, ઉજવાઈ રહ્યું છે. તેમાં મંત્રાલય હેઠળના તમામ વિભાગ અને સંસ્થાઓ આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે, એટલે કે દરેક સંસ્થાઓ હોય, દરેક વિભાગ હોય, તો એ દરેક કે જે રસાયણ વિભાગ સાથે સંકળાયા છે તે બધા પાર્ટિસિપેટ કરી રહ્યા છે. COVID-19 રોગચાળાને કારણે સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવામાં મંત્રાલય હેઠળના વિભાગો અને સંસ્થાના કર્મચારીઓએ સ્વચ્છતાના મુદ્દાઓ અને પદ્ધતિઓને લોકો સુધી પહોંચાડવાની પહેલ શરૂ કરી છે. હાલ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં પણ આપણે ઘણી બધી રીતે સ્વચ્છતા ખૂબ જ મહત્વનું છે. ગાંધી બાપુ જે કહ્યું હતું ને, સ્વચ્છતા હોવી જોઈએ, અને એટલા માટે જ 2 ઓક્ટોબર 2014થી આપણે સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું છે ગાંધી બાપુની યાદમાં. તો આ સ્વચ્છ ભારતમાં જેટલું બની શકે એટલું આપણે યોગદાન આપવું જોઈએ. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી કોણ છે? ડીવી સદાનંદ ગૌડા. હવે આજનો ફેક્ટ્સ પર આપણે જોઈએ. પદ્મ એવોર્ડ 2021 માટે ઓનલાઈન નામાંકન 15 સપ્ટેમ્બર સુધી ચાલશે. પ્રજાસત્તાક દિન 2021 નિમિત્તે જાહેર થનાર પદ્મ એવોર્ડ માટેની નામાંકન પ્રક્રિયા છે 1 મેથી શરૂ કરી દેવામાં આવી હતી. ભારતમાં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, કે જે ભારત રત્ન પ્રથમ ક્રમે આવશે. ત્યારબાદ બીજા ક્રમે પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી ભારત સરકારના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે. 1954થી દર વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ એવોર્ડ આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ, બ્લેક પેન્થર ફિલ્મના અભિનેતા ચેડવિક બોઝમેનનું તાજેતરમાં અવસાન થયું. કર્ણાટકના સીએમ બીએસ યેદુરપ્પાએ બેંગ્લોરથી સોલાપુર જતી પ્રથમ રોરો ટ્રેનને લીલી ઝંડી આપી છે. મુસ્તફા અદીબને લેબનોનના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવશે. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તરીકે અવિક સરકારની નિમણૂક કરવામાં આવી છે. તેઓ એમિરેટ્સના એડિટર અને ધ આનંદ બજાજ ગ્રુપના વાઇસ ચેરમેન છે. તેઓ પંજાબ કેસરીના ચીફ એડિટર વિજયકુમાર ચોપડાનું સ્થાન લેશે. પીટીએની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 27 ઓગસ્ટ 1947માં એની સ્થાપના કરવામાં આવી હતી અને તેનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે. ચલો મિત્રો, બધા રેડી હશો આજના ક્વિઝના આન્સર માટે? તો ચલો આજના ક્વિઝ માટે રેડી થઈ જાઓ. આઈ હોપ કે બધા વિદ્યાર્થીઓ રેડી હશે. ચલો તો આપણે ક્વિઝના પ્રશ્નો રજૂ કરીએ. મિત્રો, યસ, તમને મેસેજ તો મળી ગયા હશે કે પબજી અને આની સાથે અન્ય 118 જેટલી એપ બંધ કરવામાં આવી છે. સરકારે એના પર પાબંદી મૂકી દીધી છે. ચલો તો હવે આપણે પબજીમાંથી બહાર નીકળી જઈએ અને આપણી જે કેરિયર છે એ કેરિયર માટે આગળ વધીએ. ઉત્તર પ્રદેશ સરકારે બુંદેલખંડ વિસ્તારમાં પાણીના સંકટને દૂર કરવા કયા દેશ સાથે પ્લાન ઓફ કોઓપરેશન સમજૂતી કરાર કર્યા? નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સના અધ્યક્ષ હોદ્દો કોણ રહેશે? એટલે અહીંયા તમારે હોદ્દો કયો છે એ લખવાનો છે, કયો હોદ્દા રહેશે તે. રાષ્ટ્રીય લઘુ ફિલ્મ સ્પર્ધા 2020માં પ્રથમ ક્રમે કઈ લઘુ ફિલ્મને કેટલું ઇનામ આપવામાં આવ્યું હોય? એક ક્વેશ્ચનમાં 2 ક્વેશ્ચન પૂછ્યા છે, કઈ લઘુ ફિલ્મ છે અને કેટલું ઇનામ આપવામાં આવ્યું છે, એટલે ફિલ્મનું નામ અને એનું અમાઉન્ટ કેટલી આપવામાં આવ્યું છે, ઇનામ કેટલું આપવામાં આવ્યું છે તે લખવાનું છે. મેજર ધ્યાનચંદને કયા વર્ષે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા? પોલ્ટ્રી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? તો આ 5 પ્રશ્નોનો રાઇટ આન્સર તમારા પર જે વોટ્સએપ નંબર છે વોટ્સએપ પર તમારે મેસેજ કરવાનો છે. તો મિત્રો, આ હતા આજના આપણા 3 સપ્ટેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વીડિયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગૂગલ્સ કરંટ અફેર.